धोरण 9 विषय हिंदी स्वराज्यज्ञ आगे का जो लेक्चर था विद्यार्थी मित्रों, तो उसमें स्वराज्यज्ञ आपका जो पाठ है उसमें हमने लक्ष्मीबाई जूही तात्या रघुनाथ राव जो पात्र थे उसके बारे में आपको समझाया था। और आज हम पेज नंबर 17 पर आप उसे आगे का पाठ चलाऊं सिखाऊंगी। और आगे के लेक्चर में हमने यहाँ तक समझाया था पेज नंबर 17 पर लक्ष्मीबाई और जूही तुम भी जाओ सहसा बाहर देख कर, लेकिन ठहरो शायद सेनापति तात्या इधर ही आ रहे हैं। इतने तक हमने चलाया था, आज हम उससे आगे चलाएंगे विद्यार्थी मित्रों, तो आप अपनी पाठ्य पुस्तक में ध्यान रखना। जूही, जूही बाहर देख कर, जी हाँ ये तो सरदार तात्या ही है। એટલે જુહી બહાર જઈને જોઈને કહે છે તો કે હા કે આ તો સરદાર તાત્યા જ છે, સરદાર તાત્યા કા પ્રવેશ, તો એટલામાં સરદાર તાત્યા જે હોય છે એટલામાં એ અંદર આવે છે, પ્રવેશ કરે છે। લક્ષ્મીબાઈ કહે છે કે કહીએ સરદાર તાત્યા આજ આપ ઇધર કેસે ભૂલ પડે, તો લક્ષ્મીબાઈ સરદાર તાત્યાને કહે છે કે તમે આજ અહીંયા ક્યાંથી ભૂલા પડ્યા। तात्या बाई साहब, मैं किसी के लिए सरदार हो सकता हूँ पर आपके लिए तो सेवक ही हूँ। એટલે तात्या लक्ष्मीबाई ने कहे छे हूँ कोईना माटे सरदार तो होई सकूँ, बीजा माटे सरदार छू, पण तमारा माटे तो फक्त एक सेवक એટલે કે નોકર જ છું। लक्ष्मीबाई इतने बड़े व्यंग से इतने बड़े सेनापति को इस प्रकार नारी के सामने झुकते लज्जा नहीं आती। એટલે લક્ષ્મીબાઈ કે છે કે આટલા મોટા સેનાપતિ થઈ અને એક સામાન્ય સ્ત્રી ની સામે ઊભા રહીને એટલે કે શિર ઝુકાવતા તમને શરમ નથી આવતી? ખેર છોડો ઇસ બાત કો, એટલે કે છે કે ચલો જવા દો આ વાતને। યહ તુમ્હારી વિનમ્રતા હૈ, એટલે કે આ તમારું એક વિનમ્ર આદર સત્કાર છે। પહેલાના સમયમાં રાજા મહારાજા જોડે જે બી વાત કરતા હોય સેનાપતિ હોય કે તો હંમેશા માથું ઝુકાવી એટલે કે શિર ઝુકાવીને ને આદર સત્કાર કરતા અને એમની સાથે વાતચીત કરતા। લેકિન યહ તોપો કી આવાજ કૈસી આ રહી હૈ, એટલે કહે છે કે આ અહીંયા ઘડી તોપનો અવાજ ક્યાંથી આવી રહ્યો છે, કોણ સા ઉત્સવ મનાયા જા રહા હૈ, એટલે કે કયો તહેવાર મનાવવામાં આવી રહ્યો છે। શાયદ ચાટુકારો મેં જાગીર બાંટના અભી ખતમ નહીં હુઆ હૈ। તાત્યા બાઈ સાહેબ, આપકો હમે લજ્જિત કરના કા પૂરા અધિકાર હૈ। એટલે તાત્યા સાહેબ કહે છે લક્ષ્મીબાઈને કે તમને અમને લજ્જિત એટલે કે શરમ આવી, લજ્જા એટલે કે એનો તમને એનો પૂરેપૂરો અધિકાર છે। હમ ઇસી યોગ્ય હૈ, એટલે કે અમે એના ના યોગ્ય છીએ, લેકિન જો કુછ ભી હો રહા હૈ વહ આપ જાણતી હી હૈ, એટલે કે જે પણ કંઈ થઈ રહ્યું છે એ તમે બધું જાણો છો। લક્ષ્મીબાઈ, શાયદ બ્રહ્મ ભોજ કે ઉપલક્ષ મે યે તોપ ચલ રહી હૈ, એટલે લક્ષ્મીબાઈ કહે છે કે આ કે કદાચ આ જે બ્રહ્મભોજ એટલે કે સારું જમવાનું હોય, બરાબર, તો કહે છે કે બ્રહ્મભોજ હોય ને એ કોના માટે હોય? બ્રાહ્મણોને એના માટે, તો કહે છે કે એના માટેના એના બ્રહ્મભોજના લક્ષ્ય માટે તોપ ચલાવવામાં આવી રહી છે। શ્રીખંડ ઓર લડ્ડુ કે લીએ ઘી ઓર લેક ઘી ઓર શક્કર શાયદ કમ તો હી ઘી ઓર શક્કર કી કમી તો નહીં પડી, એટલે કહે છે કે શ્રીખંડ અને લાડવા બનાવવા માટે ખાંડ અને ઘી ઓછા તો નથી પડ્યા। જુહી કહે છે કે સરકાર ઇસ બાર ઉનકો માફ કર દીજીએ, એટલે જુહી કહે છે કે લક્ષ્મીબાઈને કે તમે આ વખતે એમને માફ કરી દો, જવા દો। તાત્યા વ્યગ્ર હોકર, બાઈ સાહેબ આપ ક્યું કબ તક ફટકારતી રહેગી, એટલે પછી તાત્યા ચિંતિત થઈને કહે છે કે ક્યાં સુધી તમે આ લોકોને જવા દેશો? લક્ષ્મીબાઈ તું કહેતી હૈ અચ્છા, લેકિન મુંદર કા પ્રવેશ, એટલે લક્ષ્મીબાઈ કહે છે કે સારું એટલી વારમાં મુંદર આવે।
आवे छे। मुंदर सरकार सेना तैयार है, एटले मुंदर के छे लक्ष्मीबाई ने के सेना तैयार थई गई छे। लक्ष्मीबाई तो मैं भी तैयार हूँ, तो लक्ष्मीबाई कहे छे के हूँ पण तैयार छू। तात्या तुमसे मुझे बहुत आशाएं थी, लक्ष्मीबाई तात्या ने कहे छे के मने तमारा थी बहु हूँ आशा छे। तुम्हारे रहते यह सब क्या हो गया, एटले के तमे होवा छता बधु शू थई गयु। जूही सरकार ये स्वामी भक्त है, एटले के जूही कहे छे के लक्ष्मीबाई ने कहे तो के स्वामी भक्त छे। लक्ष्मीबाई लेकिन आज हमें देशभक्तों की आवश्यकता है, एटले लक्ष्मीबाई कहे छे के अत्यारे आपणे देशना भक्त होय ने एमनी आपणने जरूरियात छे। खैर एटले के जवा दे, अब कुछ भी नहीं बिगड़ा, एटले हजी पण कशुं बगड्यूं नथी। अब भी बहुत कुछ किया जा सकता है, एटले के हजी पण बहु जे करवू होय करी शकाय। तात्या लक्ष्मीबाई तो आया हूँ बाई साहब, एटले तात्या सेनापति होय छे। लक्ष्मीबाई ने कहे छे के एना माटे तो हूँ आयो छू, आप जो कहेगी वही करूँगा। એટલે કે છે કે તમે જે કહેશો ને એ જ હું કરીશ, જો યોજના બનાય ઇસી પર ચલુંગા। એટલે કે તમે જે યોજના કે જે નિર્ણય લેશો હું એ જ નિર્ણય તમારો માન્ય રાખીશ, હું એને। લક્ષ્મીબાઈ તો જાઓ તલવાર સંભાળ લો, લક્ષ્મીબાઈ કે છે તો તમે જાઓ તમારી જે તલવાર છે એને સંભાળી લો। નુપુરો કી ઝંકાર કે સ્થાન પર તોપો કા ગર્જન હોને દો, એટલે કે જ્યાં પગની પાયલનો ઝંકારનો અવાજ આવતો તો એની જગ્યાએ તોપની ગર્જનાનો અવાજ થવા દો, એટલે કે તોપો કા ગર્જના દ હોને દો, એટલે કે તોપની અવાજ આવા ગર્જના એટલે કે તોપનો અવાજની શરૂઆત કરી દો। ભૂલ જાઓ રાગ રંગ, યાદ રખો હમે સ્વરાજ લેના હૈ, હમે રણભૂમિ મે મોત સે જૂજના હૈ। એટલે કે ભૂલી જાઓ હવે રાગ ગીતોનો જે અવાજ હતો એ રંગ હતો એ તો એશો આરામ બધું ભૂલી જાઓ, અને ફક્ત એ જ યાદ રાખો કે આપણે આપણું રાજ્ય પાછું લેવાનું છે, અને જે રણભૂમિમાં જઈએ આપણે એની એમાં મોતની સામે લડવાનું છે। તાત્યા કહે છે મહારાણી આપકી જય હો, એટલે તાત્યા હોય છે એ લક્ષ્મીબાઈને કહે છે કે તમારી જય થાય, મેં યુદ્ધ કે લીએ તૈયાર હોકર આયા હું, એટલે કહે છે કે હું યુદ્ધ માટે તૈયાર થઈને આવ્યો છું। લક્ષ્મીબાઈ જાણતી હું, લેકિન સેનાપતિ ઇસ બાર યહ યાદ રખના કી દુર્ભાગ્ય સે વિજય ન મિલ સકી, તો તુમ્હે સેના ઓર સામગ્રી દોનો કો દુશ્મન કે ઘેરે સે નિકાલ કર લે જાના હૈ। એટલે લક્ષ્મીબાઈ કહે છે કે જાણતી હું, એટલે કહે છે તું જાણે છે, સેનાપતિને કહે છે કે તમારે આ વખતે યાદ રાખવાનું છે કે જો આપણે કમનસીબે જો આપણને વિજય એટલે કે સફળતા પ્રાપ્ત ન થાય તો તમારે આપણી બધી જે સેના આપણી જે સામગ્રી હોય લડવા માટેના શસ્ત્રો અને એ બધું દુશ્મનોનું જે ટોળું હોય બરાબર એમાંથી બધું તમારે બહાર કાઢીને લઈ જવાનું છે। તાત્યા એસા હી હોગા, એટલે કે તાત્યા લક્ષ્મીબાઈને કહે છે કે હા એવું જ થશે। લક્ષ્મીબાઈ તાત્યા મેરા મન કહેતા હૈ કે યહ મેરે જીવન કા અંતિમ યુદ્ધ હૈ, એ લક્ષ્મીબાઈને તાત્યા કહે છે કે હવે અમારા જીવનનું લક્ષ્મીબાઈ કહે છે કે હવે અમારા જીવનનું છેલ્લું યુદ્ધ છે, જીત હોયા હાર મુજે કિસી બાત કી ચિંતા નહીં, એટલે કહે છે કે હું જીતીએ કે હારી હવે મને કોઈ ચિંતા રહી નથી, ચિંતા કેવલ ઇસ બાત કી હૈ, એટલે કે ચિંતા ફક્ત એ જ વાતની છે કે હમારી વીરતા કલંકિત ન હોય પા, એટલે કે આપણી જે વીરતા છે જ્યાં આપણી વીરતા પ્રસિદ્ધ છે એને કોઈ જાતનો કલંક લાગે નહીં। તાત્યા કહે છે બાઈ સાહેબ, તાત્યા કહે છે લક્ષ્મીબાઈને કહે છે વીરતા આપકો પાકર ધન્ય હૈ, એટલે કહે છે કે વીરતા એ તમને જે પ્રાપ્ત થઈ છે ઘણું ધન્ય છે। આપકે રહેતે રહેતે કલંક હમારી છાયા કો ભી
छाया को भी नहीं छू सकेगा, એટલે કે તમે હો તો કલંક આપણને આપણને અડી અડી પણ શકે નહીં, આપણી જોડીથી થી જાય અડીને જાય આગળ નીકળે પણ નહીં, તમે છો તો કંઈ થશે નહીં. આજ્ઞા દીજી પ્રણામ, એટલે કે છે કે હવે અમને રજા આપો, અને શું કરે છે, નમસ્કાર કરે છે. લક્ષ્મીબાઈ પ્રણામ તાત્યા, એટલે કે નમસ્કાર તાત્યા, મેં સીધી યુદ્ધભૂમિ મેં જા રહી હું, દેર ન લગાના, એટલે કે છે કે હું સીધી યુદ્ધભૂમિમાં જ જઉં છું, તમે મોડું કરતા નહીં. તાત્યા ચલા જતા હૈ, એટલે કે તાત્યા જતો રહે છે. મુંદર, સરકાર આજ મેં બરાબર આપકે સાથ રહૂંગી, એટલે મુંદર કહે છે કે આજે હું બરાબર તમારી જોડે રહીશ, જુહી, ઓર મેં તોપખાના સંભાલુંગી. તો જુહી લક્ષ્મીબેને કહે છે કે હું તોપખાનું જે છે તોપોનું એને હું સંભાળીશ, હું એનું ધ્યાન રાખીશ. લક્ષ્મીબાઈ, ઓર હમ સબ મિલકર કર યા તો સ્વરાજ પ્રાપ્ત કરકે રહેંગે યા સ્વરાજ કી નીવ કા પથ્થર બનેંગે, એટલે કે છે કે આપણે બધા ભેગા મળીને સ્વરાજ એટલે કે આપણું પ્રાપ્ત આપણું રાજ્ય પ્રાપ્ત કરશું, અથવા કે આપણી સ્વરાજ્યની જે નીવ હતી એટલે કે જેનો એનો જે કોઈ ખાસ કામ માટે જે કાર્યની શરૂઆત આપણે કરી છે, તો કહે છે કે નીવ કા પથ્થર બનેંગે, એટલે કે કાર્યની શરૂઆત આપણે કરશું. તો કે હર હર મહાદેવ, તીનો હર હર મહાદેવ કા ઉદઘોષ કરતી હૈ, એટલે કે ત્રણેય, એટલે કે હર હર મહાદેવ, શંકર ભગવાનના હર હર મહાદેવનો ત્રણેય જણ અવાજ કરી અને એમની જય બોલાવે છે, અને પૃષ્ઠભૂમિ મેં યહી ઉદઘોષ ઉભર કર આતા હૈ, એટલે કે રણભૂમિની અંદર એ લોકો જોરથી હર હર મહાદેવના નામનો મોટા સ્વરેથી એની ઘોષણા કરીને અવાજ કરીને ને લોકો જો મંચ પર પ્રકાશ કે ધુંધલાતે ન ધુંધલાતે સબ કહી છા જાતા હૈ, એટલે કે તે મંચ ઉપર એટલે કે પ્રકાશ કે સ્ટેજ ઉપર એટલે કે જે જગ્યા છે રણભૂમિ ત્યાં કહે કે પ્રકાશ ધુંધલાતે એટલે કે ધુંધલા એટલે કે બહુ સ્પષ્ટપણે ન દેખાય, જે આછું દેખાય, સબ કહી છા જાતા હૈ, એટલે કે છે કે શબ એટલે કે માણસ મરી જાતેનું જે શબ પર સબ કહી છા જાતા હૈ, એટલે કે છે કે કંઈ આપણને ચોખ્ખું દેખાય નહીં, બધું આછું દેખાય એવું બધી જગ્યાએ છવાઈ જાય છે. ફિર ધીરે ધીરે શાંતિ છાને લગતી હૈ, એટલે કે પછીથી બધી જગ્યાએ એકદમ શાંતિ હોય એવું વાતાવરણ છવાઈ જાય છે. પ્રકાશ ઉભરને લગતા હૈ, એટલે કે પછી એકદમ પ્રકાશનું અજવાળું થાય છે, પ્રકાશ દેખાય છે. ઓર પૃષ્ઠભૂમિ મેં ગીતા પાઠ કા સ્વર ઉઠતા હૈ, એટલે કે જે ભૂમિ છે એની અંદર બરાબર, તો કહે છે કે એની અંદર ગીતાનો જે પાઠ હોય છે એનો અવાજ આવે છે. વિદ્યાર્થી મિત્રો, યે આપકા જો પાઠ થા સ્વરાજ કી નીવ લક્ષ્મીબાઈ વા કા, વો આજ આપકા યે ખતમ હો ગયા હૈ, મેને આપકો કો જો હિન્દી ઓર ઉસકા ગુજરાતી ટ્રાન્સલેટ સમજાયા હૈ, વો આજ આપકો અપને ઘર પે હિન્દી કી પાઠ્ય પુસ્તક લેકર આપકો પઢના ઓર સમજના હૈ, ઉસકે બાદ મેં આપકો શબ્દાર્થ ટિપ્પણી વો ભી લિખના હૈ, ઓર વો આપકો તૈયાર ભી કરના હૈ, મુહાવરે ભી લિખના હૈ ઓર મુહાવરે ભી તૈયાર કરના હૈ, ઉસકે બાદ મેં આયેગા સ્વાધ્યાય, સ્વાધ્યાય આય કે અંદર જો પ્રશ્ન હૈ વો મેં આપકો સમજાઉગી, તબ આપ ઉસકે બાદ મેં આપકો લિખના હૈ, ઉસકે આગે નહીં કુછ લિખના, આપ એક બાર અપના પાઠ સમજ લેના, શબ્દાર્થ લિખ દેના, મુહાવરે લિખ દેના ઓર તૈયાર ભી કરના, ઉસકે બાદ કા જો લેક્ચર આયેગા તો મેં ઉસમે આપકો સ્વાધ્યાય સમજા દૂંગી પ્રશ્ન, ઉસકે બાદ મેં આપકો અપની હિન્દી કી નોટબુક મેં લિખના હૈ. થેન્ક યુ.